हेलो स्टूडेंट, कंप्यूटर सब्जेक्ट 11th स्टैंडर्ड चैप्टर नंबर 1 वीडियो नंबर 3 अपने फर्स्ट वीडियो सेकंड वीडियो और थर्ड वीडियो की बात करिए। मल्टीमीडिया जे टॉपिक था ये पाछा अपने रिविजन पण करी दीए छे एटले झड़पथी स्लाइड पाछी रिवाइज थी जाए। मल्टीमीडिया नो इंट्रोडक्शन की बात करता था, कम्युनिकेशन की बात करी थी, मैं रेडियो न्यूज़पेपर टेलीविज़न थिएटर मूवी इंटरनेट छो एमसीक्यू याद रखो। मल्टीमीडिया बे शब्दों बनेलो छे, मल्टीपल मीडिया। मल्टीमीडिया घटकों अपने घटकों की बात करता था, टेक्स्ट ऑडियो ग्राफिक्स एनिमेशन और वीडियो। हाँ, मैप अपनी बात करी थी, मैपनी ऑडियो ग्राफिक्स एनिमेशन वीडियो टेक्स्ट अपने टेक्स्ट की बात करेली। ओके, बीजा वीडियो नी अंदर टेक्स्ट टाइपफेस फॉन्ट साइज त्रण नाम आप्या था, एक समान देखाव धरावता होय अक्षरों समूह टाइपफेस के एना एक्जाम्पल पण मैं तमने कीधुं याद राखवाना। कदनी पण डेफिनेशन आपी थी, उपरना भाग थी नीचेना भागनो अंतर, केवा केवा फॉन्ट देखाय छे एनी पण वात करी थी। टाइपफेस ना बे प्रकार छे, सेरिफ अने सान सेरिफ। એમાં પણ આપણે વાત કરી હતી સેરિફ કોને કહેવાય છે, જે ડેકોરેશનવાળા હોય છે, એના ત્રણે ત્રણ એક્ઝામ્પલ યાદ રાખવાના છે તમારે। સાન સેરિફ છે એની ડેફિનેશન જે સિમ્પલ હોય છે એને કહેવાય છે, એરિયલ હેવન ટીકા એ તમારી એના યાદ નામ અને એક્ઝામ્પલ પણ યાદ રાખવાના છે। બંનેને ટાઇટલ માટે કોનો યુઝ થાય તો એ પણ આપણે વાત કરી હતી। એક તમને પાવર પોઈન્ટમાં વર્ડમાં જે તમને ફોન્ટ વર્ક ગેલેરીની પાવર પોઈન્ટ ઇમ્પ્રેસ ઓપન ઓફિસની અંદર આવે છે તેની વાત કરેલી હતી કે ટાઇટલ આવી જાય, ટાઇટલ તમે લખવા માટે તમારું નામ લખી શકો છો અને એસ્કેપ કી અથવા ડબલ ક્લિક તમે કરી શકો છો। ઓડિયો સરસ મજાનો ટોપિક આપણે આની વાત કરવાના છીએ, ઓડિયો અવાજ। ઓકે સ્ટુડન્ટ, આની જે ડેફિનેશન હું આપતો જાઉં છું સાથે એમાં બતાવતો જ યાદ રાખતા જજો। ઓડિયો અવાજ, અવાજ એ મલ્ટીમીડિયાનો સૌથી મહત્ત્વનો ઘટક છે। મલ્ટીમીડિયાનો એટલે કોઈ પણ વસ્તુ હોય એ અવાજ હોય તો આપણે વધુ ગમતું હોય છે। ઓકે, મલ્ટીમીડિયાનો રજૂઆત થતી હોય એનો અવાજ હોય તો ગમતું હોય છે। તમે કોઈ પણ જગ્યાએ મૂવી જોવા જાઓ અને અવાજ જ ન હોય, તમને બે કલાક એમ કે બેસો સામે અવાજ નથી, કેવું થશે? ઓકે, તો અવાજ મલ્ટીમીડિયાનો મહત્ત્વનો ઘટક। તમે એડવર્ટાઇઝ જોતા હો તો એડવર્ટાઇઝમાં પણ તમને સાયલેન્ટ એડવર્ટાઇઝ, હા એવા બને છે ઘણી વસ્તુ, એવું અવાજ વગર પણ સારી લાગે। મિસ્ટર બીનમાં અવાજ નથી તો પણ આપણે મનોરંજન એમાં મેળવીએ છીએ। ઓકે, તો અવાજ એ મલ્ટીમીડિયા, આવો એમસીક્યુ યાદ રાખજો, ભૂલવું ન જોઈએ। ઓકે, અવાજ એ આપણી લાઈફનો પણ મહત્ત્વનો ભાગ છે। ઓકે, આપણામાં અવાજ ના હોય, આપણે બોલી ના શકતા હોઈએ તો ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય છે, એમસીક્યુ યાદ રાખજો। અવાજ ધ્વનિ એટલે કોઈ પણ લેંગ્વેજને અર્થપૂર્ણ બોલી, તમે કંઈ પણ લેંગ્વેજ બોલો। ઓકે, કંઈ પણ લેંગ્વેજ, ઇંગ્લિશ, ગુજરાતી, ઓકે, પણ એ અવાજ હોય તો જ એ તમે લેંગ્વેજ સામે આવતી હોય છે। ઓકે, ઘણું એવું બને, ઘણી લેંગ્વેજ મને ખબર ન પડે તો જોતા હોય, આપણે ઇંગ્લિશ મૂવી જોઈએ છીએ, ઓકે, તો એ જોઈએ છે ને, લેંગ્વેજ પ્રોબ્લેમ થતો હોય તો બી, તો ધ્વનિ એ કોઈ પણ લેંગ્વેજની અર્થપૂર્ણ બોલી, મતલબ એનો અવાજ હોય, કોઈ પણ પ્રેઝન્ટેશન હોય, તમે ન્યૂઝ સાંભળજો જેમાં અવાજ નહીં રાખતા તો એ ન્યૂઝ તમારા માટે ઇમ્પોર્ટન્ટ નહીં ગણાય, મહત્ત્વનું એ છે। ઓકે, ન્યૂઝ મૂવી તેમાં લેંગ્વેજ આવતી હોય છે, આપણે મૂવી જોતા હોઈએ તો હિન્દી મૂવી જોઈએ છે, વધુ ગુજરાતી આપણી મધર ટંગ છે પણ આપણે ઓછા જોતા હોઈએ છીએ, પણ હિન્દી જોતા હોઈએ છીએ, ઇંગ્લિશ પણ જોતા હોઈએ છીએ પણ એ હિન્દીમાં ટ્રાન્સલેટ કરેલું હોય તો। ઓકે, ઇંગ્લિશ એ ઘણા જોતા હોય છે પણ એમાં મૂવી જોયા જેવું હોય છે એટલે। અવાજને રેકોર્ડ કરવું, હવે અવાજ તમને અત્યારે ટેકનોલોજી એવી આવી ગઈ છે કે પોતાનો આપણો અવાજ હોય, ઓકે, સારા અવાજ હોય, અત્યારે બધા સરસ મજાના અવાજ હોય તો સોંગ ગાતા હોય છે, રેકોર્ડિંગ કરતા હોય છે, ઓકે, અને એ ફેમસ થતા હોય છે, પણ અવાજ ઉપર આપણે સોંગ ગાવા મૂકીએ અને ફેમસ કરવા જઈએ તો મેળ આવે નહીં, જેનો અવાજ સારો હોય છે એ કુદરતી બક્ષિસ હોય છે, તો એ અવાજ બહુ મહત્ત્વનો હોય છે। તો રેકોર્ડિંગની વાત આવે છે તો તમે અવાજ અત્યારે એવી ટેકનોલોજી આવી ગઈ છે કે અવાજ પણ તમે બદલી શકો છો, કટ કરી શકો છો,
અવાજમાં જેન્ડર બદલી શકો છો, ઓકે, અલગ અલગ અવાજ મિક્સિંગ તમે એમાં કરી શકો છો, તો એ પણ એમાં મહત્ત્વનું કહેવાય છે. તો અવાજને રેકોર્ડિંગ કરવું, તો કઈ રીતે રેકોર્ડિંગ થતું હોય છે એની પણ આપણે વાત કરવાના છીએ, પણ એની પહેલાં એક ડેફિનેશન જોઈએ. પ્રેક્ષકો સમક્ષ હાજર રહીને રજૂઆત કરવાની હોય ત્યારે ધ્વનિ વગરના લખાણ અને ઇમેજ મહત્ત્વનું છે. જુઓ, ઓકે, ઘણા બધા પ્રેક્ષકો એટલે મતલબ પબ્લિક બેઠું હોય અને એની સામે આપણે પ્રેઝન્ટેશન કરવું હોય, ઓકે, તો તમે ખાલી લખાણ મૂકો અને ફોટોઝ મૂકો તો ઘણું બધું થઈ જાય. હું તમને એક્ઝામ્પલ હોય, ક્લાસમાં હોઈએ આપણે, તો ક્લાસમાં હું તમને સ્વામી વિવેકાનંદનો ફોટો બતાવું, ઓકે, તો મારે એના વિશે કંઈ બોલવું જ ના પડે, એ ફોટો બતાવું ત્યાંની હિસ્ટ્રી બધી ખબર પડી જાય, ઓકે. એટલે કહેવાનો મતલબ કે તમને એમાં અવાજની જરૂર નથી હોતી, ઓકે. પછી કોઈ પણ સોમનાથ મંદિર મૂક્યું હોય, એનો ફોટો મૂક્યો હોય, તો એના વિશે મારે બોલવું નથી પડતું, ઓકે. તો એમાં અવાજ નથી. તમે કોઈ પણ જગ્યાએ ફરવા ગયા હોય તો ઘણી જગ્યાએ એવું હોય છે કોઈ બોલવાવાળું નથી હોતું, પણ એનો ફોટો મૂકી દે, એના વિશે લખેલું હોય, કોઈ ફેરમાં ગયા હોય, ફેરમાં કોઈ પણ જગ્યાએ ગયા હોય તમે, તો ત્યાં તમને આવું જોવા મળે છે. એટલે જો આ એક ડેફિનેશન યાદ રાખજો, પ્રેક્ષકો સમક્ષ હાજર રહીને રજૂઆત કરવાની હોય ત્યારે ખાલી જગ્યા વગરનું લખાણ ઇમેજ મદદરૂપ બનતી હોય છે, ઓકે. તેમાં ધ્વનિ આવી શકે કે તમે અવાજની જરૂર પડતી નથી. ફોટો ઘણું બધું કહી જાય, ઓકે. માણસે ઘણા સામે ઊભા હોય તો આપણે એ ઘણું બધું કહી જતા હોય છે, ઓકે, બોડી લેંગ્વેજથી. તો ફોટો છે, લખાણ છે, ઘણું બધું કહી જાય છે. બુક છે, એ બોલતી નથી પણ એમાં ઘણું બધું લખેલું છે, ઓકે, તો એ ઘણું બધું કહી જતી હોય છે આપણે. કોઈ પણ બુક તમે લો, ફોટોઝ હોય, એ ફોટો પણ ઘણું બધું આપણે કહી જતું હોય છે. તો અવાજ મહત્ત્વનો હોય છે. એમાં તમને કોઈ પણ પક્ષીનો અવાજ સંભળાવવામાં આવે, ઓકે, તો તમે તરત એનો અવાજ નામ બોલીએ ત્યાં તમે એનો અવાજ બોલી આપો છો, ને. તો અહીંયા અવાજ મહત્ત્વનો આપેલો છે, ઓકે, તમે સાંભળ્યું ને. બીજી ડેફિનેશન, પ્રસ્તુત કરવાનું હોય કે વ્યક્તિ જે છે જેને વાત કરવાની છે એની ગેરહાજરી હોય તો ધ્વનિ મહત્ત્વનો ભાગ વધે. જો વ્યક્તિ હાજર ન હોય, જેમ કે અત્યારે કોઈ શિક્ષકો હાજર નથી, પણ તમે એનો અવાજ સાંભળીને તમને ખબર પડી જાય કે આ સરનો અવાજ છે, અવાજ સાંભળીને તમે એ સ્ટડી કરો છો, ઓકે. પણ એનો અવાજ મહત્ત્વનો હોય છે. આપણે કોઈ પણ ગાયક કલાકાર હોય છે, આપણા ઘરે ન આવે ટીવીમાં, તો પણ આપણે એને MP3 સોંગ સાંભળીને એન્જોય કરતા હોઈએ છીએ. તો અવાજ બહુ જ મહત્ત્વનો છે, એ યાદ રાખજો. કોઈ પણ એજ્યુકેશનનું પણ આમાં એક્ઝામ્પલ આપ્યું છે તમને ટેક્સ્ટબુકમાં, ઓકે, કે તમે એનો અવાજ સાંભળીને સ્ટડી કરી શકો, જે અત્યારે લાઈવ એક્ઝામ્પલ છે. જ્યારે આવું કંઈ હતું નહીં ત્યારે ક્લાસમાં સ્ટડી કરાવતો ત્યારે આવું કહેતો હું કે ભાઈ આવું બની શકે કે તમારા ઘરે સર ન આવે, તમે, ઓકે, ક્લાસમાં જ ભણી ગયા, પણ હવે આ લાઈવ બની ગયું કે સર નથી અને તમે સ્ટડી કરી શકો છો અને એમાં ટેલેન્ટ સ્ટુડન્ટ, ઓકે, એક તો બેસ્ટ તમારા માટે ગુડ કે ભાઈ તમે એટલા સ્ટુડન્ટ ટેલેન્ટ છો, પોતાનું એજ્યુકેશન ઉપર ફોકસ કરો છો અને ટીચિંગમાં ધ્યાન આપો છો કે જેટલું મળે એટલું અમે લઈ લઈએ છીએ અને શિક્ષકો પણ ટ્રાય કરે છે, ઓકે. પણ તો એમાં અવાજ મહત્ત્વનો હોય છે, ઓકે. તો આ બંને ડેફિનેશન તમારે યાદ રાખવાની છે, ભૂલાવી જોઈએ નહીં, ઓકે. મલ્ટીમીડિયા માટે રજૂ કરવા માટે હાર્ડવેર અને સોફ્ટવેર જોઈએ, ઓકે. હવે તમારે સોંગ સાંભળવા છે, ઓકે, ઘરે DVD અથવા કંઈ પણ બીજું પ્લેયર છે, સોંગ સાંભળવા છે, પણ સાઉન્ડ સ્પીકર જ નથી, તો કેમ સાંભળશો? મોબાઈલ છે, મોબાઈલમાં સાઉન્ડ ખરાબ થઈ ગયો છે, સોંગ વગાડશો સાંભળાશે? નહીં સંભળાય. તો જો અહીંયા હાર્ડવેરની અને સોફ્ટવેરની વાત કરીશ, મલ્ટીમીડિયા રજૂ કરવું હોય તો તમારે હાર્ડવેર અને સોફ્ટવેર જોઈએ. મલ્ટીમીડિયા માટે ઉપયોગી એવા સાઉન્ડ કાર્ડની, આ પણ એમ શીખ્યું છે, કઈ કઈ વસ્તુ જોઈએ કે અત્યારે ઘણું બધું ટેકનોલોજી આવી ગઈ છે, ઘણું બધું આવી ગયું છે, પણ આપણે ટેક્સ્ટબુક છે એ 2014 પહેલાં સમથિંગની છે, એટલે તમને જે ટેક્સ્ટબુકમાં છે એને જ આપણે યાદ રાખશું, ઓકે. સ્પીકર, માઇક્રોફોનની જરૂર પડે છે, વેબ કેમેરાની જરૂર પડે છે, આ બધા ઉદાહરણો એમ શીખ્યું પૂછાય તો યાદ રાખજો, ઓકે. મલ્ટીમીડિયા રજૂ કરવું હોય તો કઈ કઈ હાર્ડવેરની જરૂર પડે છે, તો સોફ્ટવેર એ રેકોર્ડિંગ માટે જોઈએ, ઓકે. તો હું તમને નેક્સ્ટ વિડીયોની અંદર બી બેસ્ટ સાઉન્ડ સંભળાવીશ તમને, ઓકે. આપણે જો ક્લાસમાં હોઈએ તો સાઉન્ડ અલગ અલગ પ્રકારના સાંભળીએ છીએ, એટલે અમને આ તમને પ્રેક્ટિકલી થઈ જાય, પણ અત્યારે પોસિબલ નથી, પણ તો બી હું ટ્રાય કરીશ કે નેક્સ્ટ વિડીયોની અંદર અલગ અલગ સાઉન્ડ તમને સંભળાવીશ. સાઉન્ડ સાંભળીને, અવાજ સાંભળીને, પક્ષીના અવાજ સાંભળીને તમે કહી શકો કે આ પક્ષી બોલે છે, ઓકે,
આ વ્યક્તિનો કોઈને અવાજ સંભળાવીને હું તમને કહીશ કે આ કોણ બોલે, તો તમે એ અવાજ એને ઓળખી જવાનો હોય છે. એટલે મતલબ ટીચિંગ બેસ્ટ મજા આવે એવું એવી રીતે આ ટોપિક છે તમને. ઓકે, તો તમને જો નામ યાદ રહે મલ્ટીમીડિયા કયા કે હાર્ડવેર અને સોફ્ટવેરની પણ વાત કરવામાં, સોફ્ટવેરની પણ આપણે વાત કરવાના છીએ. ઓકે, પણ પહેલાં હાર્ડવેર કયા કયા છે એના પીક જોઈ લો. ધ્વનિ ટોપિક આપણો કન્ટિન્યુ રહેશે. ઓકે, પણ આજ વિડીયો આપણે એ આગળના વિડીયો ફોર, વિડીયો નંબર ફોર ઉપર વાત કરવાના છીએ. આજે આપણે એટલું સ્ટોપ કરી દઈએ છીએ. ઓકે, એટલું સ્ટડી કરી નાખજો, જે ડેફિનેશન છે એ તમે યાદ રાખજો. ઓકે.